नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सौનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 10 મો વિષય છે સંસ્કૃત, તેમાં પાઠ 11 મો યસ્ય જનનમ તસ્ય મરણમ, આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 10મો વિષય છે સંસ્કૃત, પાઠ 11મો યસ્ય જનનમ તસ્ય મરણમ સ્વાધ્યાય, તેમાં પેલો પ્રશ્ન આપેલો છે, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચુનિત। પ્રશ્ન 1નો પેલો પ્રશ્ન, વિતદાસઃ ધનિકોપિ કીદૃશઃ આસીત્, તો જવાબમાં આવશે ઓપ્શન ગ, લુબ્ધઃ। બીજો પ્રશ્ન, કુટનાથસ્ય ગૃહે કે અતિથયઃ ભવિષ્યંતિ, જવાબમાં આવશે ઓપ્શન ક, કુટુંબી જનાઃ। ત્રીજો પ્રશ્ન, વિતદાસઃ કુટનાથાય કેન ભાવેન પાત્રાણિ પ્રયચ્છતઃ, જવાબ ઓપ્શન ઘ, પ્રાતિવેશિક ધર્મ ભાવેન। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, કુટનાથઃ કદા પાત્રાણિ પ્રત્યયર્તિતમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત, તો જવાબમાં આવશે ઓપ્શન ખ, પાત્રોપયોગા વશાને। પ્રશ્ન નંબર 5, કિમ સંપ્રાપ્ય વિતદાસ વિસ્મિતઃ અભવત, જવાબમાં ઓપ્શન ગ, નૂતનાને પાત્રાણી। છઠ્ઠો પ્રશ્ન, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાને ઇદમ વાક્યમ કહ વદતિ, જવાબમાં ઓપ્શન ક, કુટનાથઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અધોલિખિતાનામ પ્રશ્નાનામ પ્રકોષ્ઠગત શબ્દસ્ય યોગ્ય રૂપેણ ઉત્તરમ લિખિતઃ, અહીં જે પ્રશ્ન આપેલા છે અને કૌંસમાં જે શબ્દ આપેલા છે તે શબ્દનો ઉપયોગ કરી અને આપણે જવાબ લખવાના છે। પેલો પ્રશ્ન છે, અસ્તિવિતદાસો નામ પ્રભૂત લોભઃ વણિક જનઃ, તો અહીંયા સમુદ્ર શબ્દ છે તે શબ્દનો ઉપયોગ કરી અને આપણે યોગ્ય જવાબ આપવાનો છે। તો પેલા પ્રશ્નનો જવાબ છે કે અસ્તિવિતદાસો નામ પ્રભૂત લોભઃ સમૃદ્ધઃ વણિક જનઃ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કૌંસમાં શબ્દ છે નૂતન, તે શબ્દનો ઉપયોગ કરી અને આપણે જવાબ લખવાનો છે, તો જવાબ બનશે, કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણ્યપિ તત્ર સ્થાપિતાની। ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ, વ્યતીતેષુ કતિયશેષુ દિવસેષુ કુટનાથ પુનરપી વિતદાસમ પાત્રેભ્યમ પ્રાર્થયતે। ચોથો પ્રશ્ન છે તેનો જવાબ, સહ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન। પાંચમા પ્રશ્નનો જવાબ, કુટનાથ શશોકમ અકથયત। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત। પેલો પ્રશ્ન, કુટનાથ કિમર્થ પાત્રાણી અયાચત, જવાબ અતિથભૂતાનામ કુટુંબીજનાનામ ભોજનાદિ કાર્યક્રમાય કુટનાથ પાત્રાણી અયાચત। બીજો પ્રશ્ન, કિમ સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્ન સંજાતઃ, જવાબ અવ્યય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્ન સંજાતઃ। ત્રીજો પ્રશ્ન, કુટનાથ ગૃહમ ગત્વા વિતદાસમ કિમ અયાચત, જવાબ કુટનાથ ગૃહમ ગત્વા વિતદાસઃ સ્વકીયાની પાત્રાણી અયાચત। ચોથો પ્રશ્ન, નિર્જીવાનામ પાત્રાણામ કિમ ન સંભવતી, જવાબ નિર્જીવાનામ પાત્રામ મરણમ ન સંભવતી। પાંચમો પ્રશ્ન, જગતિ કિમ સર્વથા ધ્રુવમ નશ્યતી, જવાબ જગતિ યત સમુપન્નમ તત સર્વથા ધ્રુવમ નશ્યતિ। પ્રશ્ન નંબર 4, અધોલિખિતાનામ પદામ કૃતજ્ઞ પ્રકારમ લિખત, અહીં જે પદો આપેલા છે તેનો કૃદંત પ્રકાર ઓળખી અને લખવાનો છે। પેલો શબ્દ છે લુપ્ધ હતો, કર્તરે ભૂતકૃદંતમ થશે। બીજું, પ્રત્યર્ઇતુમ તો હેત્વર્થ કૃદંતમ, દત્તાની તો કર્મણી ભૂતકૃદંતમ, વંચનીય તો વિદ્યાર્થ કૃદંતમ, સમપ્રાપ્ય તો સંબંધક ભૂતકૃદંતમ થશે,
આપણ ન હતો કર્તરી ભૂતકૃદંતમ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સંધિ પ્રયોજયત. પેલું છે વિતદાસહ નામ, તો વિતદાસહ વત્તા નામ, વિતદાસો નામ. કહ ચિત, તો કહ વત્તા ચિત, કશ્ચિત. ધનિક વત્તા અપી, ધનિક વત્તા અપી, ધનિકોપી. સ્વ અતિથય, સ્વ વત્તા અતિથય, સ્વતિથય. વિતદાસહ તસ્મે, વિતદાસહ વત્તા તસ્મે, તો શબ્દ બનશે વિતદાસ તસ્મે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, રેખાંકિતાનામ પદામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. અહીં જે પ્રશ્ન આપેલો છે તેમાં રેખાંકિત પદ છે, તેની સ્થાને આપણે કોષ્ટકમાંથી પદ શોધી અને પ્રશ્નવાક્ય બનાવવાનું છે. તો પેલો વાક્ય છે તેનું પ્રશ્નવાક્ય બનશે કેહેસ અન્યની પાત્રાણી સ્થાપિતાની. બીજું વાક્ય બનશે પાત્રાણી કદા પ્રસૂતાની. ત્રીજું વાક્ય બનશે કહ પાત્રેભ્ય પ્રાર્થયત. ચોથું વાક્ય પાત્રાણી કશ્ય ગૃહે વિલસંતી. પાંચમું વાક્ય બનશે કેશામાં જન્મ ભવતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, સૂચનાનુસારમ શબ્દ રૂપમ લિખિત. અહીં ઉદાહરણમાં આપેલું છે નૂતનાની, તો શબ્દ બનશે નૂતન. લિંગ, તો નપુંસકલિંગમ, વિભક્તિ છે પ્રથમા અને વચન બહુવચન. તેવી જ રીતે અહીં જે શબ્દો આપેલા છે તેનો શબ્દ લિંગ વિભક્તિ અને વચન ઓળખી અને લખવાનું છે. પત્રાણમ, તો શબ્દ પાત્ર. નપુંસકલિંગમ, ષષ્ઠી બહુવચન. ઉપાયન, તો શબ્દ બનશે ઉપાય. પુલિંગમ, તૃતીયા એકવચનમ. રાત્રો, તો શબ્દ બનશે રાત્રિ. સ્ત્રીલિંગમ, સપ્તમી એકવચન. દિવસેષુ, તો શબ્દ બનશે દિવસ. પુલિંગમ, સપ્તમી બહુવચન. મયા, તો શબ્દ બનશે અસ્મદ, સર્વનામ છે તે. સર્વલિંગેશુ, સમાન તૃતીયા એકવચન. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ક્રિયાપદમ વર્તમાન કાલે પરિવર્તીય વાક્યમ પુનઃ લિખિત. પેલું છે કૂટનાથ, કૂટનાથ વિતદાસમ અકથયત. કૂટ, તો અહીં શું કીધું છે કે વર્તમાન કાળનું પરિવર્તીય વાક્યમ પુનઃ લિખિત. તો વાક્ય બનશે કે કૂટનાથ વિતદાસમ કથયતી, અથવા કૂટનાથ વિતદાસાયમ કથયતી. તેવી જ રીતે બીજું વાક્ય બનશે કુટુંબી જના અતિથય ભવંતી. આપણે વર્તમાન કાળનું વાક્ય બનાવવાના છે. ત્રીજું વાક્ય બનશે વિતદાસ કુટનાથાય પાત્રાણી પ્રયચ્છંતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, અધોલિખિતા નામ પ્રશ્ન નામ ઉત્તરાણી આંગલ ભાષાયામ લિખિત. અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબો આપણે આપણી ભાષામાં આપવાના છે. પેલો પ્રશ્ન, કૂટનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? જવાબ, મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિતદાસ પાસેથી થોડા વાસણો લઈ ગયો. પછી વાસણો પાછા આપ્યા ત્યારે તેમાં વધારાના થોડા નાના નવા વાસણો સાથે રાખ્યા હતા. કૂટનાથે વિતદાસને કહ્યું કે તમારા વાસણોની પ્રસૂતિ થતા વાસણો વધ્યા છે. વિતદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. બીજો પ્રશ્ન, વિતદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? જવાબ, કેટલાક દિવસો પછી કૂટનાથે વિતદાસ પાસે વાસણોની કરી માંગણી કરી. આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી ખરાબ બુદ્ધિથી પ્રેરિત વિતદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 10મો વિષય છે સંસ્કૃત, તેમાં પાઠ 11મો યસ્ય જનનમ તસ્ય મરણમ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 12ની અંદર. ત્યાં સુધી આવજો.